धोरण 4 विषय अंग्रेजी विद्यार्थी भाई आपने अंग्रेजी में अत्यार सुधी घणु बधु शीख्या बराबर। सौ प्रथम तो आपने मूळाक्षरो जे शीख्या हता एमां मूळाक्षर एटले के एबीसी। त्यार पछी आपणी बुक में आपणे शुं शीख्या हता पोएम शीख्या एक गीत ए गीत में केटलीक एक्शन कूदवानी हाथ ऊंचा करवानी बराबर सूवानी पछी कोई सॉन्ग नु प्रेक्टिस करवानी आँख ऊपर हाथ मूकवानी कान ऊपर हाथ मूकवानी कमरे हाथ मूकवानी ताड़ी पाड़वानी आवी जुदी जुदी एक्शन मैं तमने गीत द्वारा शीखवी। हवे एमां ऊभुं थवुं बेसवुं खावुं पीवुं ऊँघवुं દોડવું બરાબર ટોક વાતો કરવી હસવું કૂદવું પછી આપણી મુખ ખોલવી પછી મુખ બંધ કરવી આવી જુદી જુદી એક્શન વિશે એક એક્શન સોંગ જોયું અને એના દ્વારા મેં તમને ઘણી બધી એક્શનો આવી રીતે અંગ્રેજીમાં સમજાવી અને એનું ગુજરાતી પણ મેં તમને સમજાવ્યું। હવે એ શીખ્યા પછી આપણે શું શું જોયું તો હવે આવી આપણે ધારો કે આ શું કહેવાય એક જાતની રમત કહેવાય પ્લે જેને કહીએ છીએ ઘરે આપણે આવી એક્શન દ્વારા આવું કોઈ સોંગ પણ બનાવી શકીએ એના કેટલાક વાક્ય દ્વારા આ પ્રેક્ટિકલ પણ કરી શકીએ। ધારો કે ટચ યોર નોઝ તમારા નાકને સ્પર્શ કરો ટચ યોર હેડ તમારા માથાનો સ્પર્શ કરો પછી પ્લીઝ ઓપન યોર લિપ્સ તમારા હોઠ ખોલો ક્લોઝ યોર આઈઝ બરાબર તમારી આંખો બંધ કરો ઓપન યોર આઈઝ આંખો ખોલો પછી ટચ યોર યોર લિપ્સ ડાબા હાથે તમારા કાનને ટચ કરો જમણા હાથે તમારા કાનને ટચ કરો અથવા પુટ રાઈટ હેન્ડ ઓન યોર રાઈટ હેન્ડ બરાબર રાઈટ હેન્ડ ઓન યોર શું આવશે યોર પછી પુટ યોર રાઈટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર રેઇઝ યોર હેન્ડ ટર્ન રાઈટ ટર્ન લેફ્ટ આવી ઘણી બધી એક્શનો આપણે કરતા હોઈએ હવે આ જે એક્શન છે એ એક્શન દ્વારા આપણે ઘરે પ્રેક્ટિકલ પણ કરી શકીએ હવે એ પ્રેક્ટિકલ કરીએ એની સાથે સાથે આપણી પાસે કેટલાક ફ્રેન્ડ હોય મિત્ર હોય તો આપણે કેવું કે આ એક્શન સાથે આપણે સ્કૂલનું વર્ક પણ થાય અને એની સાથે સાથે શું થાય કે આપણે એક રમત પણ થઈ જાય બરાબર તમારો ટાઈમ જાય તમને આનંદ પણ આવે તમારા મિત્રને પણ આનંદ આવે બધું આપણે શીખ્યા એ એક્ટિવિટી 5માં હેન્ડ અપ હેન્ડ ડાઉન હેન્ડ વેજ સિટ ડાઉન બેન્ડ રાઈટ બરાબર બેન્ડ લેફ્ટ હેન્ડ ટુ ધ સાઈડ 1 2 3 4 બરાબર આ રીતે કરીને તમે કૂદો 1 2 3 પછી સ્ટોપ અને સ્ટેન્ડ સ્ટીલ સિટ ડાઉન। આજ આપણી બુક આપણે ખોલીએ એ બુક ખોલી અને તમે પ્રેક્ટિકલી વર્ક પણ કરી શકો છો એટલે આ બધું કરતા કરતા આપણો જાતે અભ્યાસ પણ થાય ભણી પણ શકો તમે અને એની સાથે સાથે તમારું જે ભણવાનું છે એ તમે પાકું થાય આટલી પ્રવૃત્તિ તમે કરો તમને એમાં આનંદ પણ આવશે બરાબર। એ ગીત છે ગીતની આ અભિનય સાથે તમે કરી શકો છો એટલે આ બધું આપણી જે મુખ છે એ મુખમાં પ્રેક્ટિકલી વર્ક છે હવે પ્રેક્ટિકલી વર્ક ની સાથે સાથે ધારો કે આપણે આ રેન્જ ઓફ હવે આમાં જોઈએ છે તો કેપિટલ અક્ષર પણ છે અને સ્મોલ લેટર પણ છે બંને છે તો આના દ્વારા ધારો કે આપણે જો રેન્જ ઓફ તો પછી આપણે એના દ્વારા શીખીએ કે જે આમાં કયા કયા મૂળાક્ષર આવે છે એ દરેક મૂળાક્ષરો તો ધારો કે એચ આવ્યો એ આવ્યો એન
દરેક મૂળાક્ષરો આપણે શીખીએ. હવે એમાં સ્મોલ કરો છે બરાબર અને કેપિટલ કરો છે, આ કેપિટલ છે સ્મોલ છે એ પણ આપણે શોધી શકીએ. એ અભિવિધ ક્લિક પ્રવૃત્તિ દ્વારા તમે તમારો અભ્યાસ સાથે કરી શકો અને અભ્યાસની સાથે સાથે તમને થોડો આનંદ પણ આવે. એવી જ રીતે કેટલા મૂળાક્ષરો આપણે અહીં શીખ્યા હતા, હવે એ મૂળાક્ષરોમાં યુનિટ 3માં આવ્યું હતું, પછી કેટલી બીજી આપણા સિવાય બીજી કેટલી પ્રવૃત્તિ છે એમાં તમે વસ્તુ દ્વારા પ્રવૃત્તિ કરી શકો. તો બોલ દડો, એ દડાને તમે શું કરો, કિક મારી શકો, એટલે કે કિક ધ બોલ. દડો હોય આ પણ એક પ્રકારની રમત થઈ જાય, એમાં તમે કોઈ પણ શકો કિક ધ બોલ. અંગ્રેજી તમને થોડું આવડી પણ જાય, પ્રેક્ટિસ વર્ક થઈ જાય બરાબર. ત્યાર પછી દરવાજો હોય, દરવાજો તમે ખોલો, ઓપન ધ ડોર, ડોર એટલે દરવાજો. હવે ધારો કે આ બોલ, એ તમે સ્પેલિંગ તમે વિચારો, પછી ડોરનું સ્પેલિંગ વિચારો, તો આમાં પાછા મૂળાક્ષર તમે શોધી શકો. બે મૂળાક્ષરો, બે વાર એલ બે વાર બરાબર, આવા મૂળાક્ષરોની પણ તમે શોધ કરો. એની સાથે સાથે તમને શું આવે કે જે આપણા મૂળાક્ષર છે કેપિટલ ને સ્મોલ લેટર એનો પણ તમને ખ્યાલ આવે, અને મૂળાક્ષર કેટલા છે તો એલ બે છે, ઓ બે છે, આ પણ તમે શોધી શકો. આ એક પ્રકારનું પ્રેક્ટિકલ હોય. હવે આ બધું આપણે એકલા ન કરતા આપણા ફ્રેન્ડ સાથે કરી શકીએ, બેન સાથે કરી શકીએ, ભાઈ સાથે કરી શકીએ. પછી આપણી પાસે નોટ, તો નોટબુકમાં કંઈક લખીએ તો એમાં શું આવે, રાઇટ અવર નોટબુક, તો એમાં પણ બુક શબ્દ આવે. બુકમાં આ ટપ્પરીને ઓ મૂળાક્ષર આવે, ખ્યાલ આવે છે, એટલે આ મૂળાક્ષર પાછા એમાં શોધી શકીએ. આવી રીતે આપણા જે સ્મોલ અને કેપિટલ મૂળાક્ષર છે એ આપણે પાકા કરી શકીએ, આપણું ઉગડવાનું કામ પણ થાય, એની સાથે સાથે થોડું થોડું ઉદરાવર્તન પણ આપણે થઈ જાય. એટલે આ જ રીતે આપણે કાર્ય કરવાનું. પછી બીજું એક તમને કહું, રીડ યોર બુક. આપણી બુક છે એ બુક ખોલીએ, પછી વાંચીએ બરાબર, તો એ વાંચવાની સાથે સાથે એક વર્ક થઈ જાય. પછી એ જ કામ કોની સાથે કરવાનું, આપણા મિત્રો સાથે, મિત્રને બોલાવીએ, બેનને બોલાવીએ, પછી કઈ ચાલ આપણે એક પ્રકારની આપણે ગેમ ખેલીએ, ગેમ પણ થાય, તમે રમી પણ શકો અને તમને થોડો આનંદ પણ આવે, અને બે ત્રણ મિત્રો ભેગા થાય, મિત્રોનો ટાઈમ પસાર થાય, તમારો પણ થાય, અને તમને આ બધું ખૂબ ગમે. ત્યાર પછી આપણે થોડા નાના નાના વાક્યો શીખીએ બરાબર. તો કોઈ આપણી પાસે વસ્તુ છે, ધારો કે મેં આ પણ તમને શીખવાડ્યું, આ ચોક છે, તો ચોકની સાથે સાથે તમે પૂછો આ શું છે, તો કે ચોક છે બરાબર. ચોકનો રંગ કેવો છે આપણે પૂછીએ તો એમાં શું આવે, વ્હાઈટ. ચોક કેવો હોય, વ્હાઈટ, યાની કે સફેદ. કલર્સના નામ પણ શીખી શકાય ને, જુઓ સફેદ. પછી આપણા ઘરમાં કોઈ વસ્તુ છે, દાખલા તરીકે ટામેટા, ટામેટા કલર કેવો હોય, રેડ, તો આ પણ આપણે કલર્સના નામ શીખી શકીએ, રેડ એટલે લાલ. આપણી પેન્સિલ, પેન્સિલ ધારો કે બ્લેક છે, તો પૂછીએ બેનને કે ભાઈને અમારી પેન્સિલનો કલર કેવો છે, તો કે બ્લેક એટલે કાળો. હવે આ બધું મેં તમને કેવું વર્ડ શીખવાનું, ઘરે બેઠા બેઠા તમને ગણવાનું, ખોલવાની, બહાર ચોકડી ખોલવાની, એ બધું ઓછું ગમે. તો આવી રીતે તમે થોડું કામ કરો ઘરે, એટલે કે પ્રેક્ટિકલ વર્ક આપણે કરીએ, મિત્રો હોય, ભાઈ હોય, બહેન હોય, તો એની સાથે સાથે આપણે શું ગણવાનું પણ સાથે થઈ જાય. કલર્સના નામ આપણે શીખ્યા, ગણતરી કરતા શીખ્યા, આ બધું શીખ્યા ને બરાબર. હવે કેટલાક મેં મૂળાક્ષરો શીખવાડ્યા, કેટલીક તમને શું એક્શનો શીખવાડી, એ એક્શનો દ્વારા પણ તમને થોડી મજા આવે બરાબર. એટલે આવું બધું આપણે કરીએ તો આ પછી ધારો કે આપણી પાસે કાર, કારના કલર કેવો છે, તો એ યલો છે, તો એ કલર આપણે શોધીએ. ચલો આ કાર, તમારી કાર કેવી છે,
ઉછી યલ કેવી થાય પીળું કલર્સ ના નામ આવી રીતે શીખ્યા હવે આમાં પાછા આપણે શું છે આમાંથી પાછા કેપિટલ અને સ્મોલ લેટર પણ શીખીએ આ બધા કેપિટલ છે બાકીના સ્મોલ છે તો મૂળ અક્ષરો પણ એમાંથી શોધાય અમારી છે અમારી છે અમારી છે આ દરેક પણ ઈ મૂળ અક્ષર શોધે આ રીતે કેટલું પ્રેક્ટિકલ વર્ક તમારે આવી રીતે ઘેર કરવાનું જેથી તમને પેલો ભણવાનો કે કંટાળો આવતો હોય તે કંટાળો પણ ન આવે અને આપણે આવું પ્રેક્ટિકલ વર્ક દ્વારા પણ શકીએ બરાબર એટલે આટલું કામ આજથી મેં તમને શીખવાડ્યું એ રીતે તમે પ્રેક્ટિકલી વર્ક જરૂરથી કરશો એવી મને આશા છે હવે આવતીકાલે તમને બીજી આવી થોડી ગેમ કે પ્રેક્ટિકલી વર્ક છે એ તમને પ્રેક્ટિકલ કરતા શીખવાડશે બરાબર એમાં કેટલાક આપણા આકાર પણ આવશે કલર્સના નામ પણ આવશે બરાબર હજી બીજું આજે આ પ્રમાણે તમને હું કાલે શીખવાડીશ થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેન